જોઈશું જે તમને દ્વિતીય પરીક્ષા અને જે બોર્ડની પરીક્ષા માર્ચ બે હાજર બાવીસ ની અંદર લેવાની છે એની અંદર ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક ચેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો વધારે સમય નથી લેવો આપણે ચાલુ કરીએ નમૂનાનું જે પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એની તો મિત્રો દ્વિતીય પરીક્ષા માટેના જે નમૂનાના પ્રશ્ન પેપર છે અને દરેક જિલ્લાના જે પેપર છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે દરેક જિલ્લા વાઇઝ જે પેપર છે ડાઉનલોડ કરી શકો છો જે તમને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી એ પેપર છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં ઓકે તો અત્યારે આપણે ચાલુ કરીએ વિભાગ એ સૌથી પહેલા તો વિભાગ એની અંદર જોડકા પૂછેલા છે મુજબ તો એની અંદર આખો વિભાગ છે ચોવીસ માર્કનો છે જેની અંદર સૌથી પહેલા વિભાગ એ છે એને તમારે બી સાથે જોડવાનો છે તો ધોળાવીરા છે એની સામે એફ આવશે કચ્છ જિલ્લો એના પછી જરી તો એની સામે સુરત આવશે કાજીરંગા તો એની સામે ઈ અસમ આવશે એના પછી બોક્સાઈટ તો એની સામે બી આવશે એલ્યુમિનિયમ અને છેલ્લું વિશ્વ વ્યાપાર સંગઠન તો એની સામે ડી આવશે જીનીવા એના પછી મિત્રો હવે ખરા ખોટા તમને પૂછેલા છે તો છઠ્ઠું વાક્ય છે કે બિહારના પાટ પાટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે આવેલી છે તો આ વાક્ય છે બિલકુલ સાચું છે એના પછી સાત નંબર નો પ્રશ્ન લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે તો આ વાક્ય ખોટું આવશે એના પછી નંબરનો પ્રશ્ન વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો આ વાક્ય સાચું છે એના નવ નંબર નું માનવ વિકાસ આંક વર્ષ બે હાજર પંદર માં નેપાળ પ્રથમ ક્રમે છે માનવ વિકાસ આંક વર્ષ બે હાજર પંદર માં છે નેપાળ પ્રથમ ક્રમે છે તો આ વિધાન છે ખોટું આવશે અને દસ નંબરનો પ્રશ્ન આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે વિદેશી ખાલી જગ્યા ભારત પ્રાપ્ત થાય છે તો એની અંદર જવાબમાં આવશે હુંડિયા મણ વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયા છે ભારતને પ્રાપ્ત થાય છે એના પછી બાર નંબરની ખાલી જગ્યા ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો છે એ કાયદો અમલમાં આવ્યો હતો તો એની અંદર જવાબમાં આવશે ઈસ્વીસન ઓગણીસોને બોતેર ઈસવીસન ઓગણીસો ની અંદર છે વન્યજીવોને લગતો એક કાયદો છે અમલમાં આવ્યો તો એના પછી મિત્રો તેર નંબરનો પ્રશ્ન પૃથ્વી પર જળ સંસાધનને જે મૂળ સ્ત્રોત છે એ ખાલી જગ્યા છે તો એની અંદર શું આવશે તો કે વૃષ્ટિ એના પછી સૌદ નંબરની ખાલી જગ્યા કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતા નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું તો એની અંદર શું જવાબ આવશે તો કે ગ્રાન્ડ એનીકટ ગ્રાન્ડ એનીકટ અને પંદર નંબરની ખાલી જગ્યા ખાલી જગ્યાની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઈજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તો એની અંદર જવાબમાં શું આવશે તો કે કોંકણ એના પછી મિત્રો ખરા જોડકા આવે છે સાચો ક્રમ પસંદ કરીને જોડકું આખું જોડવાનું છે તો સોળની અંદર જવાબમાં આવશે એ જેની અંદર પહેલા સામે સી આવશે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે પાટણ ભારતીય સંગ્રહાલય તો એની સામે કોલકાતા અને છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય તો એની સામે બી આવશે ભોપાલ તો આવી રીતે આખું વિભાગ એ હશે એ તમારે સાચું જોડકું છે એના પછી સત્તર નંબર નો ક્વેશન વર્ડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓ દરમિયાન થયેલું કયું વિધાન એમાં યોગ્ય છે તો અહીં તમને ચર્ચા આપેલી છે એમાં વિધાન યોગ્ય છે તો એની અંદર જવાબમાં આવશે ડી દક્ષ તે વૃષ્ટિય જળ સંચયની એક પદ્ધતિ છે એના પછી મિત્રો પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો એની અંદર નદીઓ આવશે એના પછી ઓગણીસ નંબરનો ક્વેશ્ચન આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો એની અંદર વિકાસશીલ અને વીસ નંબરનો ક્વેશ્ચન પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રમાં કયા વિભાગમાં છે કરવામાં આવ્યો છે તો એની અંદર પ્રાથમિક ક્ષેત્ર આવશે એની પછી મિત્રો એક બે શબ્દોની અંદર તમારે જવાબ લખવાનો છે તો એકવીસ નંબરનો નો ક્વેશ્ચન છે કે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય

માતા પોતાના બાળકને ઉછેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે એના પછી સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય તો કે બેંક છે વીમો છે આવી બધી જે સેવાઓ છે તમે લખી શકો છો તો મિત્રો આ આપણે જોયું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનો જે આખો વિભાગ એ હતો એનું સંપૂર્ણ સોલ્યુશન ટૂંક જ સમયની અંદર બધા વિષયના જે પેપર છે એનું સોલ્યુશન અને બધા જ વિભાગનું જે સોલ્યુશન છે મૂકવામાં આવશે આવે છે ઓકે તો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટૂંક સમયની અંદર બધા વિષયના જે પેપરો છે એનું સોલ્યુશન આવી રહ્યું છે અને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એને વિઝિટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત